स्टूडेंट्स ग्रेड टू सब्जेक्ट मैथ चैप्टर थ्री तमे केटलू उंचकी शको आपणे अगाउना वीडियो में शुं जोयुं हतुं तो भारे अने हल्का विषयनी आपणे वार्ता सांभळी हती अने हल्की वस्तु कई अने भारे वस्तु कई ए विषयनी आपणे समझ पण मेळवी हती। हवे आपणे एवी ज रीते एक नवो पॉइंट जोवानो छे तो एमां सौथी पहेला आपणे सूचना वाँची लेशुं। तो सूचना शुं छे નીચેની વસ્તુઓ સિંચવા એટલે કે સિંચવા પર ક્યાં આવશે ચીચવો બરાબર તો ચીચવો એટલે શું તો તમે બગીચામાં ગયા હશો બરાબર તો આપણે જે બગીચામાં જઈએ છીએ અને જે ઊંચું અને એક બાજુથી નીચું એવો ચીચવો આવે છે એની ઉપર તમે બેસો છો બે બાળક તમે બે ભાઈબંધ છો બરાબર તો એકનું વજન વધારે છે અને એકનું ઓછું છે તો બંને સાથે બેસો છો તો એકનું વજન વધારે હોય તો એ નમી જાય છે જેનું વજન ઓછું છે એ ઉપર રહી જાય છે તો આવી રીતે ચીચવા પર વજનનો માપ થાય છે બરાબર તો એ જે ભારે છે એ નમી જાય છે હલકું છે એ ઉપર રહી જાય છે તો આજે આપણે એવી જ રીતે અહીંયા વસ્તુઓ દ્વારા ચીચવા પર આપણે ઉદાહરણ તરીકે સમજીશું તો અહીંયા ચિત્રો દોરેલા છે અને ચીચવો પણ આપેલો છે બરાબર તો આપણે કયું ચિત્ર ભારે છે અને કયું ચિત્ર હલકું છે બરાબર કઈ વસ્તુ ભારે છે કઈ વસ્તુ હલકી છે તો એનું આપણે ચીચવા સાથે એને જોડી અને આપણે એની સમજ મેળવીશું તો પહેલું ચિત્ર શાનું છે તરબૂચ બરાબર તો પહેલું ચિત્ર તરબૂચ છે બીજું છે એ નારંગીનું છે તો બંનેમાં ભારે કોણ છે તો તરબૂચ કોણ ભારે છે તરબૂચ અને નારંગી છે એ હલકી વસ્તુ છે તો અહીંયા ચીચવો દોરેલો છે એમાં એક તરફ નમેલું છે અને એક તરફ ઉપર છે બરાબર તો આપણે કોને કોની સાથે જોડવાનું છે તો અહીંયા જે તરબૂચ છે તો એ ભારે છે તો આપણે એને કોની સાથે જોડીશું જે નમેલું છે એની સાથે આપણે જોડીશું બરાબર જે તરબૂચ છે એનું વજન અહીંયા આવી જાય તો એ ચીચવો નમી જાય જ્યારે એની સમતલમાં નારંગી નાની છે એનું વજન તરબૂચ કરતાં ઓછું છે તો આપણે એને ઉપરની તરફ જોડીશું બરાબર તો અહીંયા તરબૂચ ભારે હોવાથી નમેલું દેખાય છે અને નારંગી નાની અથવા તો વજનમાં હલકી હોવાથી તે ઉપરની તરફ આપણે એને જોડ્યું છે હવે જુઓ બીજા નંબરનું ચિત્ર શાનું છે તો માટલું છે અને પાણીની બોટલ છે બરાબર માટલું અને પાણીની બોટલ છે તો આપણે માટલા પાણીની બોટલ કરતાં માટલું કેવું છે વજનમાં ભારે છે જ્યારે બોટલ છે એ પાણી એ માટલા કરતાં હલકી છે તો આપણે માટલાને કઈ તરફ જોડીશું તો અહીંયાથી આપણે લઈને માટલાને નીચેની તરફ જોડીશું બરાબર જે ચીચવો નમેલો છે એ બાજુ આપણે માટલાને જોડીશું કારણ કે એનું વજન વધારે છે બોટલ કરતાં તો માટલું નીચે નમી જશે અને બોટલ ઉપર રહી જશે તો આપણે અહીંયા બોટલને ઉપરની તરફ જોડીશું બરાબર હવે એના પછીનું ચિત્ર છે દડો છે અને વોલીબોલ છે બરાબર તો આ છે ક્રિકેટનો દડો છે અને આ છે વોલીબોલ છે તો આ દડા કરતાં વોલીબોલનું વજન વધારે છે તો અને મોટો પણ છે તો દડા કરતાં વોલીબોલનું વજન વધારે હોય તો આપણે વોલીબોલને કોની સાથે જોડીશું જે ચીચવામાં નમેલું છે એની સાથે અહીંયા આપણે જોડીશું નીચેની તરફ જ્યારે આપણે ક્રિકેટના દડાને ઉપરની તરફ જોડીશું બરાબર હવે એના પછીનું ચિત્ર છે કુકર અને વાટકો શું આપેલું છે કુકર અને વાટકોનું ચિત્ર છે તો અહીંયા વાટકા કરતાં કુકર કેવું છે ભારે છે વજનમાં કેવું છે ભારે અને વાટકો છે એ હલકો છે તો આપણે અહીં
આપણે આ ચીચવાની અંદર કેવી રીતે જોડીશું? તો ઉપરને આપણે નમેલા સાઈડ દોરીશું, જ્યાં ચીચવો નમેલો દેખાય છે એ તરફ આપણે ઉપરને જોડવાનો છે, અને વાટકો છે એ ચીચવો ઉપરની તરફ દેખાય છે ત્યાં આપણે જોડીશું, બરાબર? હવે એના પછીનું ચિત્ર છે શૂઝ અને કાસ્કો। તો શૂઝ અને કાસ્કો, તો શૂઝના પ્રમાણમાં કાસ્કો કેવો છે? હલકો છે। તો અહીંયા બૂટનું ચિત્ર છે, તો બૂટ કેવા છે? કાસ્કા કરતા ભારે છે, અને કાસ્કો એ હલકો છે। તો અહીંયા આપણે ચીચવામાં કઈ તરફ શૂઝને દોરીશું? તો જે નમેલો ભાગ છે એના તરફ આપણે શૂઝને દોરીશું। તો અહીંયા ચાલો દોરીએ। તો અહીંયા શૂઝને આપણે નમેલા બાજુ દોરીશું, અને કાસ્કો છે તો એને આપણે ઉપરની તરફ, જે ચીજો છે એની તરફ આપણે દોરીશું, બરાબર? તો અહીંયા શૂઝ અને અહીંયા કાસ્કો હલકો છે, તો એને ઉપરની તરફ દોરીશું। જ્યારે શૂઝ છે એ ભારે છે તો એને આપણે નમેલા તરફ દોરીશું, એનાથી વજનથી તે નમી ગયું છે। તો હવે એના પછીનું ચિત્ર છે, જુઓ, બે ગ્લાસ આપેલા છે અને એક જગ છે। શું છે? બે ગ્લાસ અને એક જગ છે। તો ગ્લાસ કરતા જગ કેવો છે? મોટો, વજનમાં કેવો છે? ભારે છે। તો અહીંયા ગ્લાસ કેવી છે? હલકી। તો અહીંયા આપણે જગને કોની સાથે જોડીશું? જે ચીજવો નીચેની તરફ છે એની બાજુ દોરીશું આપણે, બરાબર? હવે ગ્લાસ છે તો ગ્લાસને આપણે કોની તરફ દોરીશું? ગ્લાસને જે ચીજવો ઉપર છે એની તરફ આપણે દોરીશું। હવે છે ટપ છે બે અને ડોલ છે પાણી, બરાબર? તો બે ટપ અને ડોલ છે, તો ડોલના પ્રમાણમાં ટપ કેવા છે? હલકા, એટલે કે નાના છે, ડોલ કરતા એની અંદર પાણી ઓછું સમાય છે અને ડોલની અંદર વધારે હોય છે। તો એટલા માટે ડોલ ટપ કરતા ડોલ કેવી છે? મોટી, વજનમાં ભારે છે। તો આપણે ડોલને કઈ તરફ દોરીશું? કે જે તરફ ચીચવો નમેલો છે એ તરફ આપણે ડોલને દોરી ડોલને દર્શાવીશું। જ્યારે ટપ, તો ટપને આપણે ચીચવો ઉપરની તરફ નમેલો છે, ઉપરની તરફ છે ત્યાં આપણે દોરીશું, બરાબર? હવે છે ઈંટનું ચિત્ર। તો અહીંયા એક ઈંટ આપેલી છે, અહીંયા બે ઈંટ આપેલી છે। તો અહીંયા એક ઈંટનું વજન અને બે ઈંટનું વજન, તો કોનું વજન વધારે હશે? કે બે ઈંટનું વજન વધારે હોય છે, જ્યારે એક ઈંટનું વજન હલકું હોય છે, બરાબર? તો અહીંયા આપણે બે ઈંટોને કોની સાથે જોડીશું? તો જે તરફ ચીચવો નમેલો છે વજન વધારે બતાવે છે એ બાજુ આપણે આ બે ઈંટોને જોડીશું, અને એક ઈંટને આપણે ક્યાં જોડીશું? કે જે ચીચવો ઉપરની તરફ છે ત્યાં આપણે દોરીશું। હવે એના પછી છે, જુઓ, થેલીનું ચિત્ર છે। તો અહીંયા ત્રણ થેલી આપી છે, અહીંયા એક જ થેલી છે। તો ત્રણ થેલીની સમાન એક થેલી કેવી કહેવાય? હલકી, બરાબર? અહીંયા ત્રણ થેલી છે એટલે એક થેલીના વજન કરતાં ત્રણ થેલીનો વજન કેવો હોય? વધારે હોય। તો આપણે અહીંયા શું કરીશું? તો ત્રણ થેલીનું વજન આપણે ક્યાં દોરીશું? ક્યાં જોડીશું? જે તરફ ચીચવો નીચે નમેલો છે ત્યાં દોરીશું આપણે, એને ત્યાં જોડીશું। અને એક થેલી છે તો એનું વજન હલકું છે, ત્રણ થેલીના પ્રમાણમાં એક થેલીનું વજન કેવું છે? હલકું છે। તો એને આપણે જે ચીજો ઉપરની તરફ છે ત્યાં આપણે જોડીશું, ઓકે? હવે જુઓ ઓશિકા, શું છે? ઓશિકા છે, અહીંયા એક ઓશિકો છે અહીંયા, અને અહીંયા બે ઓશિકા છે, બરાબર? આમ તો ઓશિકાનું વજન હોય નહીં, પરંતુ બે ઓશિકાના પ્રમાણમાં જો એક ઓશિકું આપણે મૂકીએ તો બે ઓશિકાનું વજન વધારે હોય અને એકનું વજન ઓછો હોય, બરાબર? તો અહીંયા આપણે બે ઓશિકાને આપણે ક્યાં જોડીશું? તો જે બાજુ ચીચવો નમેલો છે એ બાજુ આપણે બે ઓશિકાના
वजन ने त्या तरफ से। तो आ आपने जोड़ो। हवे आपने नेक्स्ट वीडियो में मळीशुं। थैंक यू।